પશ્ચિમમાં સર્જાયેલું દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે આ વાવાઝોડું સત્તર ઓક્ટોબરના રોજ સવારે પુડુચ્ચેરી અને નેલ્લોર વચ્ચે દરિયાકાંઠે ટકરાવવાની આશંકા છે અને દક્ષિણ કિનારે રાયલસીમા પર અનેક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે આંધ્રપ્રદેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના હવામાન વિભાગના રોનાંકી કુરમાન્થે જણાવ્યું કે આ વાવાઝોડું ગુરુવારે સવાર સુધીમાં પુડુચેરી અને નેલ્લોર વચ્ચે દરિયાકાંઠે ટકરાવવાની સંભાવના છે તે દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે દક્ષિણ તટ અને રાયલસીમાના ઘણા સ્થળોએ ભારેથી ભારે વરસાદની સંભાવના છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે દરિયાકાંઠે પવન ફૂંકાઈ રહ્યું છે આ પવનની ગતિ ચાલીસથી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની હોવાની સંભાવના છે ચેન્નાઈ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારે વરસાદના કારણે શહેરમાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે રોજિંદા જીવનમાં મોટો વિક્ષેપ સર્જાયો હતો મુશળધાર વરસાદના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો જાહેર પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ અને ઘણી સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી દક્ષિણ રેલવેએ જળબંબાકારના કારણે ચેન્નઈ સેન્ટ્રલ મૈસૂર કાવેરી એક્સપ્રેસ સહિત ચાર એક્સપ્રેસ ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી હતી ઘણી ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી હતી કેટલીક ટ્રેનોને ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે પહેલા જ રોકી દેવામાં આવી હતી કેટલાક ટ્રેનો માટે મૂડ સ્ટેશનને ઉપનગરનીય અવાડીમાં સ્થાનાંતરિત કરી દેવામાં આવી હતી પર્યાપ્ત મુસાફરો ન આવવાને કારણે ઘણી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી હતી આઈએમડી એલર્ટ જારી કર્યું છે કે તિરુવલ્લુર કાચીપુરમ ચેંગુલપદ અને ચેન્નાઇ જિલ્લાઓમાં ભારે ભારેથી અતિભારે વરસાદ અને એક બે સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના છે કર્ણાટકના મહેસૂલ મંત્રી બાયરે ગોંડાએ જણાવ્યું હતું કે ભારે વરસાદની આગાહીને પગલે બેંગ્લોરમાં ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અમે કોઈક પણ જરૂરિયાત માટે તૈયાર રહેવા માટે અન્ય ચાલીસ કર્મચારીઓને તૈનાત કરી રહ્યા છે અમે તાત્કાલિક પ્રક્રિયા માટે ફાયર અને ઇમરજન્સી સેવાઓને સ્ટેન્ડ બાય પર રાખી છે